ત્યાર પછી જોઈએ આગળ તો જો પહેલેથી હજી શરૂઆતથી કે વાસ્તવિક સંખ્યાઓ તો વાસ્તવિક સંખ્યાને આપણે રિયલ નંબર કહીશું એટલા માટે આર વડે દર્શાવાય વાસ્તવિક સંખ્યાઓમાં બધી જ સંખ્યા આવી જાય એન ડબલ્યુ આઈ ક્યુ આ બધી જ સંખ્યાઓ આવી જાય અહીંયા પૂર્ણાંક છે એને આઈ વડે દર્શાવાય તો વાસ્તવિક સંખ્યા એટલે રિયલ નંબર એમાં બધી જ સંખ્યા આવી જશે પહેલું આવે પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નેચરલ નંબર કહેવાય અને પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે તો એક બે ત્રણ ચાર અસંખ્ય એમ એટલે એકથી શરૂ કરી અસંખ્ય સંખ્યાઓ જે છે એ બધી પ્રાકૃતિક સંખ્યા છે ત્યાર પછી પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યામાં જોવા જઈએ તો માત્ર ઝીરો એડ થાય એનમાં જે સંખ્યાઓ હતી એમાં ઝીરો એડ કરી દો એટલે પૂર્ણ થઈ ગઈ તો ઝીરો એક બે ત્રણ ચાર અસંખ્ય સુધી એમ પૂર્ણ સંખ્યા બને ત્યાર પછી પૂર્ણાંક સંખ્યા તો અહીંયા ઝીરો આવી ગઈ અને ધન સંખ્યા આવી ગઈ ખોટી ઋણ સંખ્યાઓ તો એને એડ કરી દઈએ તો માઇનસ ઝીરો પ્લસ આમ જોવા જાઓ તો બધી જ સંખ્યાઓ એટલે કે ઋણ સંખ્યાઓ આવી જાય ઝીરો આવી જાય અને ધન સંખ્યા આવી જાય એટલે પૂર્ણાંક બને ત્યાર પછી અપૂર્ણાંક અંશ અને છેદવાળા સ્વરૂપમાં જોવા જઈએ તો સમય સંખ્યા થાય સમય સંખ્યાને ક્યુ વડે દર્શાવાય અને એનું હંમેશા જે સ્ટ્રક્ચર હોય કેવું હોય અંશમાં ઋણ હોય ઝીરો હોય અને ધન હોય પરંતુ છેદ હંમેશા ધન સંખ્યા જ આવે જેનું ઉદાહરણ જોઈએ કે માઇનસ ત્રણ છેદમાં બે ત્રણ છેદમાં બે ઝીરો છેદમાં બે તો જો અહીંયા અંશ ઋણ છે અહીંયા ધન છે અને અહીંયા ઝીરો છે પરંતુ છેદ ત્રણેય સંખ્યાઓમાં ધન સંખ્યા જ છે એ જ પ્રમાણે અહીંયા બીજું બે ઉદાહરણ લીધા આપણે કે બે છેદમાં માઇનસ ત્રણ બરાબર તો અહીંયા અંશ ધન લીધો પરંતુ છેદ ઋણ હોવાથી આને સમય સંખ્યા કહી શકીએ નહીં આપણે એ જ પ્રમાણે અંશમાં બે ધન સંખ્યા છે પરંતુ છેદમાં જોવા જઈએ તો ઝીરો મૂકી દીધો તો આ પણ સમય સંખ્યા ના કહી શકાય કારણ કે છેદમાં ઝીરો પણ ના શક્ય અને ઋણ સંખ્યા પણ શક્ય નથી તો ત્યાર પછીની જે સંખ્યાઓ આવે બરાબર એમાં હજી પણ સમય સંખ્યાઓમાં એક એવી સંખ્યાઓ રહેલી છે કે જેમાં બીજી સંખ્યાઓ સ્વરૂપે લઈ શકાય જેમ કે માની લઈએ કે આપણે પહેલું ઉદાહરણ લઈએ કે ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું અઠ્ઠાણું અનંત વખત આવે છે તો આમાં તમે જોઈ શકો છો કે અઠ્ઠાણું એક એવી સંખ્યા છે કે જે અનંત વખત પુનરાવર્તિત થઈ આવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય બરાબર આ સંખ્યા છે ને સમય સંખ્યા જ કહેવાય પછી માની લો કે તમને એવી રીતે આપ્યું છે ઝીરો પોઈન્ટ એકસો બ્યાસી અનંત વખત આવી રીતે જ આવે છે તો એ પણ સમય છે જે સંખ્યાઓ અનંત વખત પુનરાવર્તિત પામે છે એ બધી જ સંખ્યાને આપણે સમય સંખ્યા ગણી શકીએ પરંતુ જે સંખ્યા અનંત વખત પુનરાવર્તિત પામતી નથી જેમ કે મેં અહીંયા ઉદાહરણ લીધું કે ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું 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 પરંતુ આવી રીતે હોય ધારો કે માની લો ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું ત્યાર પછી નવસો અઠ્યાસી ત્યાર પછી નવ હજાર આઠસો અઠ્યાસી તો આમાં તમે જોવા જાઓ તો પહેલાં એક આઠડો હતો પછી બે થયા પછી ત્રણ થયા એકની એક સંખ્યા પુનરાવર્તિત થતી નથી એવું જ બીજું ઉદાહરણ લઈએ જેમ કે ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું નવસો અઠ્ઠાણું નવ હજાર નવસો અઠ્ઠાણું તો આમાં જોઈએ આપણે તો નવની સંખ્યા વધતી જાય છે આ બંને સંખ્યાઓ સમય સંખ્યા કહી શકીએ નહીં ઉપરની બંને સમય કહેવાય કેમ તો જો બંનેમાં કોઈ એક સંખ્યા એવી છે જે પુનરાવર્તિત થઈ રહી છે જ્યારે અહીંયા એવું થતું નથી અઠ્ઠાણું નવસો અઠ્ઠાણું નવ હજાર નવસો અઠ્ઠાણું દરેકમાં એક એક નવ ઉમેરાતો જાય છે
આવી સંખ્યાને કહેવાય અસમ્યય સંખ્યા. આ જે સંખ્યાઓ છે એને કહેવાશે અસમ્યય. આ ખાસ યાદ રાખવું, આ સંખ્યાઓને કહેવાય અસમ્યય સંખ્યાઓ. તો જો પુનરાવર્તિત પામે તો કહેવાય સમ્યય. જે સંખ્યાઓ પુનરાવર્તિત નહીં થાય એને કહેવાશે અસમ્યય. હવે સમ્યય સંખ્યા અને અસમ્યય સંખ્યામાં શું હોય? તો આ જે વાસ્તવિક સંખ્યાઓ રહેલી છે, બરાબર, તો વાસ્તવિક સંખ્યાઓ છે તો એ કઈ સંખ્યાઓ છે? વાસ્તવિક સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ? એમ તો વાસ્તવિક સંખ્યા એટલે આ જે આર છે એ આરનો આપણે એક માની લઈએ, ચલો બોક્સ છે, તો આ આરના બોક્સમાં કઈ કઈ સંખ્યાઓ આવે? તો પહેલી પ્રાકૃતિક સંખ્યા એન, બરાબર, ત્યાર પછી પૂર્ણાંક, પૂર્ણ સંખ્યા, ત્યાર પછી પૂર્ણાંક, સમ્યય, અસમ્યય, આ બધી સંખ્યાઓ આવી જાય અંદર. અને આ બધી સંખ્યાઓ ભેગી કરીએ આપણે અને જે સમૂહ બને એ આખા સમૂહને કહેવાય રિયલ નંબર, મતલબ વાસ્તવિક સંખ્યા. તમે જો વાસ્તવિક સંખ્યામાં કેટલી બધી સંખ્યાઓ રહેલી છે. પહેલું તો આખો એન ગણ, નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યા એકથી અનંત, ત્યાર પછી પૂર્ણ સંખ્યા એટલે ઝીરો અને ધન સંખ્યાઓ, પૂર્ણાંકમાં ઋણ, ઝીરો, ધન ત્રણેય આવી ગયું, અપૂર્ણાંકમાં અંશ છેદ આવી ગયું, બરાબર, અસમ્યયમાં અસમ્યયની અંદર એવી સંખ્યાઓ કે જે અસમ્યય છે, તો એની અંદર જો બીજો પોઈન્ટ આપણે જોઈએ, અસમ્યય કોને કહી શકો? જેમ કે વર્ગમૂળમાં પાંચ, તો તમે જાણો છો કે પાંચનું વર્ગમૂળ ના નીકળે, બરાબર, પાંચનું વર્ગમૂળ નીકળે નહીં. આવી સંખ્યાને અસમ્યય સંખ્યા કહી શકો? આ સંખ્યા એવી મળે છે જેમાં અંકો પુનરાવર્તિત થતા નથી. પછી હવે અંક પુનરાવર્તિત થાય અને ના થાય એના ઉપરથી બે ભાગ પડશે. તો જે સંખ્યામાં અંકો પુનરાવર્તિત થાય એને કહેવાશે અનંત આવૃત, બરાબર. બીજું, જેમાં અંકો પુનરાવર્તિત ન થાય એને કહેવાશે અનંત અનાવૃત. હવે જો જેમાં અંકો પુનરાવર્તિત થાય એને અનંત આવૃત કહેવાય અને જેમાં અંકો પુનરાવર્તિત નહીં થાય એને અનંત અનાવૃત કહેવાશે. તો અનંત આવૃત અને અનંત અનાવૃત વચ્ચેનો જે ડિફરન્સ છે, હમણાં આગળ કીધું એ જ કે તમે 0.9898 અનંત વખત લખો તો અહીંયા કોઈ એક સંખ્યા એવી છે કે જે અનંત વખત પુનરાવર્તિત થઈ રહી છે, બરાબર, તો એને અનંત આવૃત કહેવાય. અને અનંત અનાવૃતમાં 0.98, બરાબર, પછી 998, એમાં 9998 આવી જે સંખ્યા બને. હા, ઓકે, બે મિનિટ.
દેખાયું હજુ પણ એવું જ છે હવે હવે દેખાય છે સેજ પણ નહીં દેખાતું એટલે દેખાય છે હવે એટલે નેટવર્ક એરર થઈ રહી છે થોડી વારમાં થઈ જશે તો જો અનંત વખત પુનરાવર્તિત થાય તો અનંત આવૃત કહેવાશે અને અંકો પુનરાવર્તિત ન થતા હોય તો અનંત અનાવૃત અહીંયા પુનરાવર્તિત નથી થતું તો એને અનંત અનાવૃત કહેવાય અહીંયા પુનરાવર્તિત થાય છે અને અનંત આવૃત કહેવાશે ત્યાર પછી હવે જો એન જે છે વાસ નેચરલ નંબર જે હતું એ હતું ડબલ્યુમાં બરાબર આ બધી સંખ્યાઓ શેમાં આવે રિપીટ થશે પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ જેટલી પણ છે પૂર્ણ સંખ્યામાં આવે પૂર્ણ સંખ્યાઓ જેટલી પણ છે એ બધી જ આવશે પૂર્ણાંક સંખ્યામાં પૂર્ણાંક સંખ્યાઓ બધી જ સમ્મિત સંખ્યામાં પણ આવે કેવી રીતે હવે જો પૂર્ણાંક સંખ્યા જેમ કે -3 પૂર્ણાંક કહેવાય ઋણ પૂર્ણાંક તો આને સમ્મિત સંખ્યા કહી શકાય જેના છેદમાં કંઈ ના હોય એના છેદમાં 1 તો આ જોવા જઈએ અંશ ઋણ બન્યો અને છેદ બને છે ધન બરાબર તો સમ્મિત સંખ્યા છે છેદમાં ઋણ સંખ્યા હોત તો સમ્મિત સંખ્યા બહુ જ આંખું દેખાય છે હવે એટલે બહુ જ ઝાંખું આવે છે એક 2 મિનિટ વેઇટ કરો હા 2 મિનિટ વેઇટ કરો ચલો હું બીજા નેટ ઉપરથી લઈ લઉં છું આમાં નેટવર્ક પ્રોબ્લેમ છે સ્પીકર બંધ રાખવું દરેકે
સ્પીકર બંધ કરી દેવું ચાલુ હોય એને. હવે દેખાય છે? હજુ પણ એવું જ છે. હજુ પણ એવું જ છે સર. હા, એટલે થોડી વાર લાગશે, નેટવર્કની એરર આવી રહી છે એટલા માટે એ થઈ રહ્યું છે. અને એવું સહેજ આગુ પાછું લાગતું હોય તો કંઈ વાંધો નહીં, બીજા ફોનમાં જે વિડીયો રેકોર્ડ છે એ તમને યુટ્યુબ ઉપરથી મળી જશે હમણાં, બરાબર. એટલે થોડું ઘણું એવું લાગતું હોય તો અત્યારે હું આગળ સેટ ચલાવું છું, પછી હમણાં એ કરી દઈએ છીએ. આજ બીજો ફોન છે ને એટલા માટે. હવે જો પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવશે, પૂર્ણ સંખ્યા આવશે એની અંદર આવશે, પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંકની અંદર સમ્મેય, સમ્મેય તથા અસમ્મેય સંખ્યા. જો સમ્મેયમાં અસમ્મેય ના આવે, આ બંને અલગ અલગ છે. આ બધી સંખ્યાઓ ટોટલ થઈ અને અહીં આવે આરમાં, એટલે કે વાસ્તવિક સંખ્યાઓમાં. આપણે આ સંખ્યાઓ વિશે આ ચેપ્ટરમાં માહિતી મેળવવાની છે. આ જે આખું ચાલ્યું અત્યાર સુધી એ ધોરણ 9નું જે તમે શીખેલા છો આગળના ધોરણમાં, એ જ બધું હતું કે 9મા ધોરણમાં તમે શીખ્યા હતા આ આના વિશે, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો જે આગળના ધોરણમાં તમે શીખીને આવેલા છો એની એ જ વસ્તુ છે બધું આમાં. એટલે જે શરૂઆત હતી એ ત્યાં સુધીનું હતું. હવે જે મેઇન વસ્તુ છે તમારે આ ચેપ્ટરમાં એ છે ગુસા અને લસા. આ બંનેમાંથી કોઈ એક દાખલો ગુસાનો અથવા લસાનો દાખલો બે માર્કમાં પૂછાશે.
બે માર્કની અંદર લસા અને ગુસ્સા પૂછાય ત્યારે મુખ્ય જે મહત્વનું એનું મેથડ કઈ રીતે પૂછે છે તમને, યુક્લિડ ભાગ પ્રવિધિ મુજબ પૂછે છે કે અવયવ વૃક્ષ પાડી અને એ મુજબ પૂછે છે, આ બંને ખાસ ધ્યાન આપવા જેવું છે. પહેલાં તો અત્યારે આપણે આજે જોઈશું યુક્લિડ ભાગ વિધિ પ્રમેય જે આખો છે એના વિશે. પ્રમેય છે એટલે આ પ્રમેય કંઈ 4-5 માર્કમાં પૂછાય એવું નહીં, માત્ર પ્રમેયનો અર્થ અહીંયા રીત લેવાની છે કે યુક્લિડ ભાગ પ્રવિધિ એનો અર્થ યુક્લિડ નામનો જે ગણિત શાસ્ત્રી છે અને ભાગાકાર, ભાગનો અર્થ અહીંયા લેવું ભાગાકાર માટેની એક રીત પ્રવિધિ રીત આપી જેના દ્વારા ગુસ્સા અ જેને કહેવાય ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસા અ લઘુત્તમ સામાન્ય અવયવી શોધી શકાય છે. યુક્લિડ ભાગ પ્રવિધિ દ્વારા ગુસ્સા અને લસા શોધવામાં આવે છે. હવે ગુસ્સા અને લસા શોધવાના હોય ત્યારે સૌથી પહેલાં યુક્લિડ ભાગ પ્રવિધિ પ્રમેય શું કહેવાય, કોને કહેવાય, તો એનું એક સ્વરૂપ છે, ટૂંકું સ્વરૂપ યાદ સરળતાથી રહી શકે, એ બરાબર બી ક્યુ વત્તા આર, આ એનું સ્વરૂપ છે, એ બરાબર બી ક્યુ વત્તા આર. હવે જો એ જે છે, બી જે છે, ક્યુ જે છે અને આર જે છે, આ બધી જ સંખ્યાઓ જે અહીંયા આપેલી છે એ ભાગાકારમાં આવતી સંખ્યાઓ છે. તમે સામાન્ય ભાગાકાર આવી રીતે કરો ત્યારે ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ આટલું હોય. ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ એ જ વસ્તુઓ આપેલી છે. એ મતલબ ભાજ્ય, બી મતલબ અહીં આગળ આવે ભાજક, ક્યુ ભાગફળ છે અને આર એટલે શેષ. એ બરાબર બી અને ક્યુનો ગુણાકાર કરો, એમાં શેષ ઉમેરી દો એટલે એ મળે. જેમ કે 3/2 કરીએ આપણે તો 2 × 2 શેષ વધે અહીંયા 1, બરાબર. તો 3 શું લખી શકો તમે, આ બંનેનો ગુણાકાર થવો જોઈએ અને એ ગુણાકારનો અહીંયા તમારે સરવાળો કરવાનો. તો જો 3 શું લખાય, 2 × 1 + 1, તો થઈ ગયું 2 × 2 + 1 એટલે 3. આ જ વસ્તુ છે, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, બસ એ બરાબર બી ક્યુ વત્તા આર, જેમાં આરની કિંમત જે છે શેષ એ બહુ મહત્વની છે. આરની કિંમત હંમેશા આ ભાજક જે લો છો તમે બી એના કરતાં નાની હોય, બરાબર. આર લેસ ધેન બી એનાથી મોટી હોઈ શકે નહીં. જો અહીંયા શેષ 1 મળી, ભાજક કેટલા હતા 2, ત્યારે શેષ મળી 1. માની લઈએ છીએ કે આપણે કોઈ એવી સંખ્યા લઈએ જેમ કે
79 લઈએ છે અહીંયા અને એના ભાગ્યા 4 કરીએ છે આપણે. તો પહેલું તો 7 છે તો 4 એકુ 4, 7 માંથી 4 જાય 3 વધ્યા, 9 આવતા 39. તો 4 ગુણ્યા 10 કરીએ આપણે તો 40 થઈ જાય, 4 9 36. ચાર નવા 36 લઈએ તો 36 આવે, તો 39માંથી 36 બાદ કરીએ આપણે એટલે કેટલા વધ્યા, 3. તો આ શેષ જે મળી એ જો 4 કરતાં કેવી છે, નાની. એટલે હંમેશા આર લેસ ધેન બી, આ ખાસ ધ્યાન રાખવું, આર લેસ ધેન બી જ રહેશે. ક્યારે પણ આરની કિંમત બી કરતાં મોટી આવી શકે નહીં. એટલે એ બરાબર બી ક્યુ વત્તા આર જે છે એ હંમેશા કેવું હશે, આર લેસ ધેન બી, શેષની કિંમત બી કરતાં ઓછી હોય. મતલબ માની લે ચલો બી બરાબર 1 છે તો શેષ કેટલી મળી શકે, 1 મળે અથવા 0 મળશે. આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ હું બી, સમાન શેષ પણ મળી શકે છે. પરંતુ સમાન શેષ આવે ત્યારે કિંમત તો 0 જ થઈ જાય. સમાન શેષ લેવા જઈએ તો કિંમત 0 થઈ જશે. એટલે આર લેસ ધેન બી જ રાખવું પડે આપણે, આર લેસ ધેન બી. તમે સમાન શેષ લેવા જાઓ, અહીંયા 4 લઈએ તો 4 એકુ 4 પાછી કિંમત 0 થઈ જાય, એટલે શેષ તો નાની જ આવવાની. પરંતુ શેષ 0 હોઈ શકે, એનો જે વિસ્તાર છે શેષનો એ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી, આટલું યાદ રાખવું ખાસ. 0 હોઈ શકે શેષ અથવા 0 કરતાં મોટી હશે પરંતુ બી ભાજક કરતાં હંમેશા નાની. એટલા માટે અહીંયા બી બરાબર 1 લઈએ આપણે, બરાબર, તો શેષ આવશે માત્ર 0. પછી બી બરાબર 2 લો તો શેષની કિંમત કેટલી હોઈ શકે, 0 અને 1. બી બરાબર આપણે 3 લઈએ તો શેષ 0 1 2. બી બરાબર 4 લઈએ તો શેષ મળશે 0 1 2 3. તો બીની કિંમત જે પણ હોય શેષની કિંમત એના કરતાં 1 ઓછી રહેશે. તો ફરીથી યુક્લિડ ભાગ પ્રવિધિ એટલે એ બરાબર બી ક્યુ વત્તા આર, જ્યાં આર લેસ ધેન બી, હંમેશા બી કરતાં નાની કિંમત, 0 હોઈ શકે, આરની કિંમત 0 હોઈ શકે છે, આરની કિંમત 0 કરતાં મોટી પણ હોઈ શકે, બરાબર. એટલા માટે આરનો જે વિસ્તાર છે કઈ કિંમત હોઈ શકે, તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી, શેષની કિંમત ભાજક કરતાં નાની 0 હોઈ શકે, 0થી મોટી સંખ્યા પણ હોઈ શકે, આનો કહેવાનો અર્થ એટલો થાય. તો યુક્લિડ ભાગ પ્રવિધિ પ્રમેય જે છે એ ચાલે એ બરાબર બી ક્યુ વત્તા આર મુજબ, અને આ જે છે એ બરાબર બી ક્યુ વત્તા આર, જેમાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી. આમાં તમે ભાગાકારના જે પણ દાખલાઓ લેશો એમાં આ પ્રમેય તમને સરળતાથી સમજી શકો. જેમ કે લઈએ 16/4, તો 4 × 4 16 થઈ જાય, આપણને ખબર શેષ આવશે 0. અહીંયા શેષ કેટલી મળી, 0.
जो आपणो विस्तार शू हो तो आ शू कहे जीरो लेस देन ओर इक्वल टू आर लेस देन बी तो अहीं आपणी माटे आ बने जीरो लेस देन ओर इक्वल टू जीरो लेस देन चार बराबर जीरो बराबर जीरो लखी शकाय जीरो लेस देन चार एटले चार मोटी संख्या है जीरो नानी संख्या है एवी ज रीते मानी ले चलो हमणा वाली संख्या ओगणएंसी था एना भाग्या चार लीए तो चार एक चार त्रण वध्या ओगणचाळीस चार नवा छत्रीस शेष वधी त्रण तो हवे आनी माटे जो जीरो लेस देन ओर इक्वल टू आर लेस देन बी मुजब आमां किंमतो मूकीए आ आरनी किंमत है आ बीनी किंमत है तो आ किंमत अंदर मूकीए तो जीरो लेस देन ओर इक्वल टू त्रण लेस देन चार हवे अहींया इक्वल ना लागी शके एटले जीरो लेस देन त्रण लेस देन चार आवी रीते लखाय कारण के जीरो बराबर त्रण आवुं शक्य छे नहीं एटला माटे लखाईशुं जीरो लेस देन त्रण लेस देन चार तो अहींया जोईए तो जीरो करता मोटी संख्या त्रण त्रण थी मोटी संख्या चार बराबर तो युक्लिड भाग प्रविधि प्रमेय आ प्रमाणे चाले हजी लसा गुसा केवी रीते शोधवा एना विषेनी आपणे वात करी नथी आ फक्त ने फक्त इन्फॉर्मेशन अत्यारे खाली नोट डाउन तमारे आटलू ज करवानुं आना सिवाय कंई ज वधारे लखशो नहीं अत्यारे सेना ऊपर पहलू तो बेजिक ए क्लियर करवानुं नवमा धोरणनी जे चोपड़ी छे ए चोपड़ीमांथी तमे आना पॉइंटो जोवा होय तो जोई शको छो वास्तविक संख्याओ जे छे एनी शुरुआत जे थशे बराबर रियल नंबरनी एमां पहेला प्राकृतिक संख्या पूर्ण संख्या पूर्णांक संख्या सम्मेय असम्मेय आ बधी जे संख्याओ छे एना विशे पहेलूं तो लखवू अहींया जे प्रमाणे जेम छे के एन नी अंदर एक धन पूर्णांको पूर्ण संख्यामां जीरो थी धन जीरो अने धन पूर्णांकमां ऋण जीरो धन बधी ज आवशे अपूर्णांक सम्मेयनी अंदर अंश अने छेदवाळी आवशे असम्मेयनी अंदर जे प्रमाणे कीधुं के पुनरावृत्ति न थती होय तेवी संख्याओ जेमां वर्गमूळ पांचनुं उदाहरण आप्युं बीजुं असम्मेय संख्याओमां तमे जाणता हशो पाई जे असम्मेय संख्या छे पाई असम्मेय संख्या गणवामां आवे कारण के एनी जे किंमत छे बराबर એ કિંમત એવી જ કિંમત છે એની કે જેમાં અંકો પુનરાવર્તિત થતા નથી અસંખ્ય કિંમત સુધી એના અંકો પુનરાવર્તિત થવાના નથી દરેક વખતે અંક બદલાતા રહે છે એટલા માટે એને અસમ્મેય સંખ્યા ગણવામાં આવે છે ત્યાર પછી અમુક સંખ્યાઓ જેમાં સુવર્ણ સંખ્યા વિશે પણ આપેલું હશે સુવર્ણ સંખ્યાનો પોઈન્ટ તમને ચોપડીમાં તો હું 99% નવી ચોપડીમાં તો નથી જ આપેલો પરંતુ સુવર્ણ સંખ્યા વિશેનો પોઈન્ટ જૂની ચોપડીમાં આપેલો છે અને એ પોઈન્ટ ખાસ જોઈ લેવો કારણ MCQ માટે ક્યારેક ક્યારેક પૂછાઈ જતો હોય છે સંખ્યા બાબતે જ છે આખું ચેપ્ટર આપણું વાસ્તવિક સંખ્યા ઉપરનું છે તો એટલા માટે એ ખાસ જોઈ લેવું કે સુવર્ણ સંખ્યાઓ જે છે એના વિશે કેમ કે ક્યારેક ક્યારેક MCQની અંદર પૂછી લેતા હોય છે સુવર્ણ સંખ્યા કોને કહેવાય કઈ સંખ્યા સુવર્ણ સંખ્યા છે એના વિશે પણ પૂછાતું હોય છે એટલે જો તમે બીજા નવા પેપરો જે હોય અમુક નવા નવા પ્રકાશનના પેપરોને એ બધું પ્રેક્ટિસ કરશો ત્યારે આવા પ્રશ્નો સામે મળશે સુવર્ણ સંખ્યા વિશે એ સિવાય બોર્ડની પ્રશ્ન બેંક છે એમાં પણ તમને જોવા મળશે સુવર્ણ સંખ્યા વિશે એટલે ખાસ કરી એમાં જોઈ લેવું એક વખત જૂની ચોપડી જે હોય દસમાની એમાં તમને મળી જશે કારણ કે સુવર્ણ સંખ્યાઓ ઘણી બધી છે એક બે સંખ્યાઓ જ નથી સુવર્ણ સંખ્યાઓ ઘણી બધી સંખ્યાઓ આવેલી છે
એટલે એને ખાસ જોઈ લેજો. ત્યાર પછી વાસ્તવિક સંખ્યાઓનો જે પ્રકાર છે એની અંદર સમ્ય અને અસમ્ય ખાસ જોઈ લેજો. નવમા ધોરણની ચોપડીમાં હજી પણ તમને જો એની અંદર ક્યાંય પ્રોબ્લેમ લાગતો હોય સમ્ય અને અસમ્યમાં, કે સમ્ય સંખ્યા કોને કહેવાય ને અસમ્ય સંખ્યા કોને કહેવાય, આ તમારે આઠમું અને નવમું બંનેની અંદર આવેલું હતું એટલે જૂની ચોપડી હોય તો એની અંદર ખાસ જોજો. કારણ કે આ જે પણ મેં ટોપિક ચલાવ્યો અત્યારે એ એક પણ ટોપિક દસમા ધોરણ માટેનો આ જે છે એ સીધે સીધો દસમા ધોરણમાં આપેલું નથી. આખો ટોપિક તમારે નવમા ધોરણમાંથી અને આઠમા ધોરણમાંથી મેળવવો પડે અને આનો ઉપયોગ સીધે સીધો દસમા ધોરણમાં થયેલો છે એટલે ખાસ એ જોઈ લેવું. બીજું, આપણા જે અહીંયા આગળ દસમા ધોરણની અંદર જેની વાત કરી ગોલ્ડન નંબર, બરાબર, સુવર્ણ સંખ્યા એ ખાસ કરીને પૂછાતી હોય, એ પૂછાતી સંખ્યા જે છે એ છે 1 વત્તા વર્ગમૂળમાં 5 છેદમાં 2. આને સુવર્ણ આ એક સુવર્ણ સંખ્યા છે, બરાબર ને, ગોલ્ડન નંબર પણ કહેવામાં આવે છે. સુવર્ણ સંખ્યા આ ખાસ નોંધ કરી દેવી, એમસીક્યુની અંદર પૂછાવા લાયક છે. કારણ કે આ ટોપિક તમને ચોપડીમાં આપેલો નથી અહીંયા આગળ, પરંતુ આ ચેપ્ટરને અનુલક્ષણ પૂછી શકે અમુક પ્રશ્નો જે બૌદ્ધિક કસોટી ના હોય, એટલે કે ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવતા હોય, સીધે સીધો ચોપડીમાંથી ના લેવામાં આવે, થોડું ફેરવીને પૂછે, એનો આ ટોપિક બની શકે. કે સુવર્ણ સંખ્યા કઈ હોઈ શકે, એમાં તમને નીચે 4 ઓપ્શન આપ્યા હોય અને એમાં એવી રીતે હોય કે 1 વત્તા વર્ગમૂળ 2 છેદમાં 5, 1 વત્તા વર્ગમૂળ 5 છેદમાં 2, આવી રીતે ફેરવી ફેરવીને પૂછ્યું હોય તો તમે સુવર્ણ સંખ્યા એટલે 1 વત્તા વર્ગમૂળ 5 છેદમાં 2 આ સંખ્યા ખાસ નોટ કરજો. એ સિવાય પ્રાકૃતિક સંખ્યાઓ વિશે, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા, આ બધું જ તમામ નોટ ડાઉન કરી નાખવાનું ચોપડામાં. અહીંથી જ શરૂ કરવાનું. આનો ફોટાઓ તો હું હમણાં ગ્રુપમાં આપી જ દઉં છું, પરંતુ તમારે રફ વર્ક જેવી રીતે અહીંયા જેમ લખ્યું એ પ્રમાણે નહીં, એને અલગ અલગ બને ત્યાં સુધી રાખવું, થોડી લાઇન છોડી. પ્રાકૃતિક સંખ્યાઓ તો પ્રાકૃતિક સંખ્યા એટલે એન ગણ, બરાબર, એમાં આવડિયા સંખ્યાઓ આવે. પૂર્ણ સંખ્યાઓમાં આ પ્રમાણે એને ખાસ નોટેશન આપવાનું કે આમાં ધન સંખ્યા 0 અને ધન, ઋણ 0 ધન, એ પ્રમાણે જ લખતા જાઓ. અને એ પ્રમાણે અહીંયા જે પણ કહું છું ટૉપિકમાં કે આ પૂછાવા લાયક છે અને અલગ પેનથી અથવા અલગ આવી રીતના બોક્સ કરી સાઈડમાં નોટ કરજો, જેના કારણે ફરીથી તમે જ્યારે પણ એની ઉપર નજર મારો ત્યારે તમને અલગ ખબર પડી જાય કે આ કોઈ અલગ પોઈન્ટ જે ટ્વિસ્ટેડ કરી પૂછાઈ શકે એમ છે. તો આજે આટલા સુધી રાખીએ છીએ અને એના ફોટા અત્યારે ગ્રુપમાં શેર કરી દઉં છું, બરાબર. અને જેને પણ લખવામાં થોડી ઘણી તકલીફ પડી હોય અથવા સમજવામાં, એ હમણાં વિડીયો આજે યુટ્યુબ ઉપર જશે એટલે કાલ સુધીમાં તમને મળી જશે એ પણ, એટલે એનો પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તમને આજે કંઈ નેટવર્ક એરર રહી હોય તો એના કારણે જે પણ પ્રોબ્લેમ રહ્યો હોય એનો આખો વિડીયો આખા લેક્ચરનો મળી જશે. તો આજે આટલા સુધી રાખીએ છીએ. લેફ્ટ થઈ શકો તમે હવે. શું હતું? હેલો. હા, શું હતું?